ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનના મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ફોરેસ્ટ ગાર્ડના ભરતી પ્રક્રિયામાં જોડાયેલા ઉમેદવારો ઉમટી પડ્યા હતા. હાલ તેઓ રામકથા મેદાન ખાતે છે. સવારથી જ માહોલમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો હતો, કારણ કે પોલીસના વાહનો રામકથા ગ્રાઉન્ડ ખાતે પહોંચવા લાગ્યા હતા. ત્યારે ઉમેદવારો પણ એક કે આ બીજી રીતે GSSBની કચેરી ખાતે પહોંચવાના પ્રયાસ કરી રહ્યા હતા. હાલ મહત્વના અપડેટ છે કે આ યુવાનો સફળ થયા છે. GSSBની કચેરીમાં શું ચાલી રહ્યું છે, શું કહ્યું સચિવે અને હવે શું કહી રહ્યા છે આંદોલનકારી યુવાનો, જોઈએ આ વિડીયોમાં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી જાહેર થઈ GSSB દ્વારા તેની ભરતી પરીક્ષા લેવામાં આવી અને ભરતી પરીક્ષામાં CBRT પદ્ધતિથી લેવાયેલી પરીક્ષાના કારણે હાલ સમગ્ર વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે માર્ક્સમાં ન્યાય થઈ રહ્યો છે, માટે અમારા ઓરિજિનલ માર્ક્સની સાથે નોર્મલાઇઝ કરેલા માર્ક્સને પણ જાહેર કરવામાં આવે. જ્યારે GSSB દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 9 તારીખે નોર્મલાઇઝ થયેલા મારા માર્ક્સની જાહેરાત થશે, ત્યારે આજે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ઉમટી પડ્યા હતા. સવારથી જ આ ઉમેદવારો રાજ્યના ખૂણા ખૂણેથી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન સમાચાર મળ્યા પોલીસની અટકાયતના આ બધો જ મામલો થાળે પડ્યો. મોટી સંખ્યામાં હાલ રામકથા મેદાનમાં યુવાનો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ GSSB એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળના સચિવની મુલાકાતે પણ આમાંના કેટલાક યુવાનો પહોંચી ગયા છે. પોલીસે તેમને સાથે રાખી અને આ યુવાનોના પ્રતિનિધિઓને સચિવ હસમુખ પટેલ પાસે મુલાકાતે લઈ ગયા હતા. આ મુલાકાતમાં સમાચાર મળી રહ્યા છે પ્રમાણે હસમુખ પટેલે એવું જણાવ્યું છે કે આપની રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે. 9 તારીખે આપના માર્ક્સ જે જાહેર કરવાના છે તે તો જાહેર કરવામાં જ આવશે. સાથે જ તમારી જે માગણી છે કે ઓરિજિનલ માર્ક્સની પણ જાહેરાત કરવામાં આવે તો એ વિશે હું સરકારને આપની આ લાગણી પહોંચાડી દઈશ. હવે આંદોલનકારી યુવાનો કહી રહ્યા છે કે આ લાગણી પહોંચે કે ન પહોંચે, અમને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કમલ દયાણી સાથે મુલાકાત કરવી છે. આ કમલ દયાણી સાથે મુલાકાત કરવાનો સવાલ આંદોલનકારીએ પેદા કરતા હાલ પોલીસ અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. હાલ સમજાવટ ચાલી રહી છે યુવાનો સાથે કે IAS કમલ દયાણી અધ્યક્ષ હોવાની સાથે રાજ્યમાં મહત્વની જવાબદારીઓ ધરાવે છે, માટે તેઓ આ પ્રકારે મુલાકાત આપવા માટે અચાનક તેઓ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી ફ્રી ન થઈ શકે, માટે તેમની મુલાકાત હાલ નહીં થઈ શકે અને સમજાવટનો મામલો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેવું અમારા પ્રતિનિધિ તૌફિક ગાંચી દ્વારા સમાચાર જણાવાઈ રહ્યા છે. હવે આ આંદોલન ક્યાં જાય છે, આ આંદોલનમાં જે માર્ક્સની જાહેરાત છે તે માર્ક્સની જાહેરાત કરવામાં આવશે કે નહીં આવે, અને સાથે જ યુવરાજસિંહ જાડેજા પણ ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યા છે, તો હવે યુવરાજસિંહ જાડેજા અને તેમની સાથે આંદોલનકારી યુવાનો શું માંગણીઓ મૂકશે અને તેમની કેટલી માંગણીઓ સ્વીકારાશે એ તો આગામી સમય જ કહેશે. પળેપળના અપડેટ અને ખબર માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા